જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલીતાણા, વલભીપુર અને તળાજા તાલુકામાં પેટ્રોલ ડીઝલના ભાવ વિરોધમાં દેખાવ કરાયો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડની આગેવાની હેઠળ પાલીતાણા, વલભીપુર અને તળાજા તાલુકામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલીતાણા ખાતે કોંગી કાર્યકર્તાઓ દ્વારા રસ્તા ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ઉપરાંત વલભીપુર ખાતે કોંગી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે તળાજા ખાતે પણ કોંગી કાર્યકર્તાઓએ જોરશોરથી ધારાસભ્ય કનુભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં સરકારી વિરોધી નારાઓ લગાવી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. સુભાષભાઈ ભગવાનભાઈ વેગડ, મંજૂર તાલુકા કોંગ્રેસ સમિતિના વિરોધ પક્ષના નેતા. આજ 11 તારીખે આખા ગુજરાતને, આખા દેશની અંદર જ્યારે પેટ્રોલ ડીઝલના જ્યારે ભડકે ભાવ બળી રહ્યા છે, ત્યારે આ દરરોજે દરરોજના રોજે રોજના આમ જનતાને એટલો બધો માર પડે છે કે લોકો સહન કરી એવી શક્તિ નથી. કારણ કે હવે મોંઘવારી એટલી બધી ફાટી ગઈ છે, જાહેર જનતા ક્યાં એમ. તો આવા નાના નાના કાર્યક્રમ આખા દેશની અંદર થઈ રહ્યા છે. આ આ દેશના વડાપ્રધાન અને આ દેશ, આ ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ જાતની નોંધ પણ લેતા નથી. આ પ્રજાની આ પ્રજા આમ ત્રહેમેમ પોકારી ગઈ છે. હવે જનતા જાગે અને જનતા વિશે હવે પેટ્રોલ પંપ આખા ગુજરાતની અંદર સરેહમ ભંગ કરે, રસ્તા રોકો અને જનતાને અવાજ પહોંચાડે, તોય પણ આ દેશના વડાપ્રધાન કે ભાઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એના કોઈથી પણ કાનની અંદર કોઈ પણ વસ્તુ આ જવાની નથી. સામૂહિક જે રાખો, દેશ ભડકે બળી છે અને આમ જનતા રોડ ઉપર ઉતરશે અને આમ દાડે દિવસે જે પેટ્રોલ ડીઝલના ભાવ જે બળી રહ્યા છે એ આમ બીજા દેશની અંદર જુઓ તો આપણા દેશની અંદર ખૂબ વધારે ભાવ કહેવાય. આપણી બાજુના તે દેશ છે એની અંદર 70 થી 65 રૂપિયા, આપણા દેશની અંદર 100 રૂપિયા, 94 થી 95 રૂપિયા ડીઝલનો ભાવ, 100 રૂપિયા પેટ્રોલનો ભાવ. તો આમ કેમ ક્યાં સુધી જનતાને પહોંચે છે? આ અમારી માંગણી અને લાગણી છે.